હાય હેલો ફ્રેન્ડ, આઈ એમ જેબી પટેલ. તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પાવર ઓફ કેમિસ્ટ્રીમાં સ્વાગત છે. આજે આ વિડીયોનો મેં ટોપિક લીધો છે એન્ટ્રોપી, એન્થાલ્પી અને મુક્ત શક્તિ. આ ત્રણ ઉર્જાઓ જે એકબીજા સાથે કેવી રીતના કનેક્ટેડ છે, કેવી રીતના સંબંધિત છે, એના વિશે આ વિડીયોમાં આપણે આજે ડીપ ચર્ચા કરવાની છે. તો તમે મારી સાથે નોટ અને પેન લઈ જોડાઈ જાઓ એકદમ ફૂલ ઓફ એનર્જી સાથે. આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મારી સ્કિન પર એક ઇક્વેશન મેં તમને દર્શાવ્યું છે, એ તમે જોઈ શકો છો. આ સમીકરણમાં આપણે દર્શાવ્યું છે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એટલે કે ડેલ્ટા જી ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ બંને સાથે સંબંધિત છે. ઓકે, આ વિડીયોમાં આપણે આગળ વધીશું. ડેલ્ટા જી છે એ ડેલ્ટા એચ સાથે કેવી રીતના કનેક્ટેડ છે, તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એસ ચલે છે 1/ડેલ્ટા જી હશે. યાની કે એનો મતલબ એ થાય છે કે ડેલ્ટા એસ જ્યારે વધતા હશે ત્યારે ડેલ્ટા જી ઘટતા હશે, અને ડેલ્ટા જી જ્યારે વધતા હશે ત્યારે ડેલ્ટા એસ ઘટતા હશે. સમજો કે અહીંયા એક સોલિડની અવસ્થા છે. હવે સોલિડની અવસ્થા હશે તો અણુઓ એકબીજા સાથે જકડાયેલી સ્થિતિમાં હશે, કંઈક આવી સ્થિતિ હશે. ઓકે, અને જો વાત કરીએ લિક્વિડને, તો લિક્વિડમાં કંઈક આવી પોઝિશન હશે. અણુઓ પોતાની એક પોઝિશન રાખી અને આમ તેમ ફરતા હશે, તો કંઈક આવી, એટલે કે થોડાક અણુઓ દૂર દૂર વિસ્તરી શકશે, એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાહી અવસ્થામાં એ જઈ શકે છે. તો આવી કંઈક અવસ્થા હશે. જો વાયુની વાત કરીએ તો વાયુમાં પૂરા બ્રહ્માંડમાં ફરવાની એમને સ્પેસ છે, એટલા માટે એના અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ દૂર સુધી જઈ શકે છે. માટે કહી શકાય કે ઘન કરતાં પ્રવાહી અને પ્રવાહી કરતાં વાયુમાં અવ્યવસ્થા વધુ છે, અને અવ્યવસ્થા વધુ છે માટે એની એન્ટ્રોપી વધુ છે. અને જો એની એન્ટ્રોપી વધુ હોય તો મુક્ત ઉર્જા ઓછી હોય. યાદ રાખવાજો, બહુ બેસ્ટ ટોપિક છે. એક રિએક્શનથી સમજી, મેં અહીંયા એક નીચે રિએક્શન દર્શાવેલી છે તમને કે NH4Cl સોલિડ અવસ્થામાં છે, અને એમાંથી NH3 અને HCl જ્યારે નિર્માણ થાય છે ત્યારે શું થાય છે, તો NH4Cl એ સોલિડ અવસ્થામાં છે, જ્યારે NH3 એ ગેસિસ અવસ્થામાં છે અને HCl પણ ગેસિસ અવસ્થામાં છે. તો સમજો કે અહીંયા સોલિડમાંથી ગેસિસ અવસ્થા આવી, એટલે કે એનો મતલબ એ થયો કે પહેલાં જકડાયેલી સ્થિતિમાં હતા, હવે મુક્ત સ્થિતિમાં આવ્યા. હવે મુક્ત સ્થિતિમાં આવશે તો જકડાયેલી અવસ્થામાં એની એન્ટ્રોપી ઓછી હતી, પણ મુક્ત સ્થિતિમાં આવ્યા તો એની એન્ટ્રોપી વધુ છે. માટે કંઈક એવું થશે કે એન્ટ્રોપી વધશે તો ડેલ્ટા જી શું થતું હશે, ઘટતું હશે આ સ્થિતિમાં. પરંતુ આને રિવર્સિબલ ઊંધી પ્રક્રિયા આપણે જોઈ લઈએ તો એમાં NH3 ગેસિસ અવસ્થામાં છે, HCl પણ ગેસિસ અવસ્થામાં છે, પણ NH4Cl એ સોલિડ અવસ્થામાં છે. હવે જો આ પોઝિશનમાંથી, એટલે કે ગેસિસમાંથી સોલિડમાં જાય છે, તો અણુઓની ફ્રી સ્થિતિમાંથી એકદમ જકડેલી સ્થિતિમાં આવે છે. માટે શું થશે, માટે એવું થશે કે જો અણુઓ ગેસિસમાંથી સોલિડમાં જાય છે તો અવ્યવસ્થા ઘટશે, અને અવ્યવસ્થા ઘટશે તો એન્ટ્રોપી એ પોઝિશનમાં ઘટતી હશે અને મુક્ત શક્તિ એ વખત વધતી હશે. તો દોસ્તો, આટલો ટોપિક તમને આરામથી ક્લિયર થઈ ગયો હશે. તો આના પછી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. અત્યારે નીટ જી અને ગુજકેટ જેવી એક્ઝામો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહી છે, તો ત્યારે આટલી ડીપમાં ચર્ચા કરેલી તમારા માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. જો આ બે ટોપિકોમાં તમને કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો મેં મારી સ્ક્રીન પર એક એક્સરસાઇઝ રાખેલી છે, જે તમે જાતે સોલ્વ કરજો. અને જો તમને ના સમજ પડે તો તમે મારી કમેન્ટ બોક્સના અંદર મને જણાવી શકો, તો હું એના આન્સર મારી કમેન્ટ બોક્સના અંદર હું તમને દર્શાવતો. આ ક્વેશ્ચનમાં કોઈ પણ ક્વેરી હોય, કાં તો તમે મારું મટીરિયલ ઇચ્છતા હોય, તો મારી સ્ક્રીન પર આપેલ નંબર પર તમે મને કોલ કરી શકો, અથવા તો મને તમે SMS પણ કરી શકો છો. અને આના આધારે બનશે એટલું જલ્દી હું તમારી ક્વેરી સોલ્વ કરવાની કોશિશ કરીશ. અને આગળના વિડીયોમાં ફરીથી એક નવા જ પોઈન્ટમાં નવી જ એનર્જી સાથે ફરી મળીશું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.